શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ દેવો ન સર્વા વિભાવકારણ બુલગોપીનાથજી મહારાજની શ્રીલક્ષ્મીનારાયણ દેવની શ્રી કષ્ટ શ્રીકષ્ટન દેવની સર્વાવતારી દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સાળંગપુર ધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ દાદાના એકસો ને પંચોતેર વર્ષના નિમિત્તે ઉજવાઈ રહેલા શતામૃત મહોત્સવ એમાં આજના દિવસે બિરાજમાન સભામાં ઉપસ્થિત વ્યાસપીઠા બિરાજમાન ખૂબ જ સંપ્રદાયના વિદ્વાન વક્તા એવા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એવામાં ઉપસ્થિત આ ઉત્સવના દ્વિતીય વક્તા એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી તેમજ ઉપસ્થિત પુરાણી વિષ્ણુપ્રકાશજી સ્વામી વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત વડતાલ ટેમ્પલ બોન્ડ કમિટીના મુખ્ય કોઠારી શ્રી ચેરમેન શ્રી તેમજ ભુજ ધોલેરા જૂનાગઢ ગઢડા આદિ સ્થાનોથી પધારેલા સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો સર્વે યજમાનશ્રીઓ ને ખાસ કરીને કષ્ટભંજન દેવ દાદાના આ ઉત્સવમાં વધારેલા દાદાના પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય શ્રીરામ જય સ્વામિનારાયણ હમણાં આપણે બધાએ જોયું શ્રીજી મહારાજા આ ઉત્સવમાં આવ્યા ને એટલે આ ઉત્સવની રોનક વધી ગઈ છે આ સાળંગપુરની ભૂમિ એ પ્રસાદીની ભૂમિ છે શ્રીજી મહારાજના ચરણથી અંકિત આ ભૂમિ છે અહીંયા શ્રીજી મહારાજ અનેક વખત પધાર્યા છે ઘણી વખત શ્રીજી મહારાજ અહીંયા મહિના ઉપર રહ્યા છે અહીંયા આગળ શ્રીજી મહારાજે રંગોત્સવ આદિ ઉત્સવ અહીંયા ઉજવેલા છે અને અહીંયા અઢાર કરતા અઢાર જેટલા વસ્ત્રામુ શ્રીજી મહારાજ આ સ્થાનમાં બોલેલા છે ત્યારે આ ભૂમિ બહુ પ્રસાદીની છે એક વખત જ્યારે દાદા ખાચરે શ્રીજી મહારાજને વિનંતી કરી કે આપ ઘરેડા પધારો ત્યારે જીવા ખાતરને ઘણું દુઃખ થયું ઘણા ઉદાસ થઈ ગયા ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે સજ્જ ઉદાસ થશો નહીં અહીંયા ભવિષ્યમાં ખૂબ જ પ્રસિદ્ધ દેવનું મંદિર અહીંયા સ્થાપિત થશે અહીંયા આગળ તમામ ભક્તોના દુઃખ દૂર થશે હજારોની સંખ્યામાં યાત્રિકો અહીંયા પધારશે અને આ સાળંગપુર ધામ આ સાળંગપુર ગામ આખા દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ થશે આ વાત હરિલીલામૃતમાં પણ લખેલી છે અને આજે આપણે બધાએ શ્રીજી મહારાજના વચનો છે એ સાર્થક થાય તે જોઈ રહ્યા છીએ કેટલી મોટી સંખ્યામાં આજે હરિભક્તો અહીંયા પધાર્યા છે ફક્ત ઉત્સવ માટે નહીં પણ આખા વર્ષ દરમિયાન હજારોની તાદાદમાં અહીંયા હરિભક્તો દેશ અને વિદેશથી અહીંયા પધારતા હોય છે દાદાના દર્શન કરતા હોય છે કારણ કે આ શ્રીજી મહારાજનું વચન છે ત્યારબાદ આ શ્રીજી મહારાજે વચન આપ્યું અને વીસેક વર્ષ પછી અહીંના હરિભક્તોએ સદ્ગુરુ શ્રી ગોપાળાન સ્વામીને વિનંતી કરી કે આ સ્થાન છે પ્રસાદીનું સ્થાન છે શ્રીજી મહારાજ અહીંયા ઘણી વખત આવ્યા છે રહ્યા છે માટે એના માટે થઈને ઘણા બધા સંતો ઘણા બધા હરિભક્તો દેશ દુનિયાથી અહીંયા આવતા હોય છે અમારી આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે અમે ઘણી વખત એમને સીધું સામગ્રી પણ નથી આપી શકતી તમારે કંઈક કૃપા કરો ત્યારે ગોપાલ સ્વામી કીધું કે તમારામાં તમારે ત્યાં ઘણા દુઃખ છે ઘણા કષ્ટ છે માટે અમે આજે છે તમને કષ્ટબંધન દેવ દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરીને આપીએ છીએ ત્યારે સુંદર મજાની મૂર્તિનું નિર્માણ થયું સદગુરુ ગોપાલંદ સ્વામીએ વેદોક્ત વિધિ મંત્રોપચારની સાથે આ મૂર્તિની કરી એમની પોતાની જે જ્યષ્ટિકા હતી એમની છડી જે હતી એ દાઢી નીચે મૂકીને એમણે વિધિ કરીને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે અને મૂર્તિ ધ્રુજવા લાગી છે એ કથા આપણે બધાએ જાણીએ છીએ ત્યારે કહેવાનું તાત્પર્ય કે ગોપાળાન સ્વામી હતા એનાથી મૂળ અક્ષર મૂર્તિ છે એ પોતે યોગી હતા એમનામાં ઘણું સામર્થ્ય હતું ત્યારે એમને ભાગેનું એમનું સામર્થ્ય આ મૂર્તિમાં પૂરેલું છે અને એ આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે કેટલા બધા હરિભક્તોનો દુઃખ શ્રી કષ્ટભન દેવ દાદા દૂર કરે છે કેટલા બધા હરિભક્તોની રક્ષા દાદા કરે છે કેટલા બધા હરિભક્તોના મનોરથ દાદા અહીંયા પૂર્ણ કરે છે અને ઘણી વખત આપણે જાણતા પણ ના હોઈએ આપણને જ્ઞાન પણ ના હોય પણ દાદા છે ને આપણને રક્ષા હંમેશા કરતા આવ્યા છે આ બહુ મોટી વાત છે આપણને સજે સજે આવા શ્રી કષ્ટભંજન દેવ દાદા આપણને પ્રાપ્ત થયા છે એ બહુ મોટી વાત છે બીજો વાળા ભક્તો આ ભૂમિ છે વરદાનની ભૂમિ છે શ્રીજી મહારાજે અહીંયા વરદાન આપ્યું છે કે આ સાળંગપુરની ભૂમિમાં કોઈ દિવસ જમનું તેળું નહીં આવે એ બહુ મોટી વાત છે અહીંયા આગળ શ્રીજી મહારાજે ભગવાનના વરદાન આપેલા છે અહીંયા આગળ શ્રીજી મહારાજે જીવા ખાતરને ખૂબ રાજી કર્યા છે અહીંયા હરિભક્તોને ખૂબ જ રાજી કર્યા છે ત્યારે બહુ પ્રસાદીની ભૂમિ છે આ વારે વારે કહેવાનું મન થાય અને અહીંયા આગળ શ્રીજી મહારાજ અઢાર જેટલા વસ્ત્રામૂત બોલ્યા છે એમાંથી તેર નંબરનું જે વસ્ત્રામૂત છે સાળંગપુરનું તેરમું વસ્ત્રામૂત એમાં શ્રીજી મહારાજે કીધું કે જે વ્યક્તિને શાસ્ત્રના વચનમાં પાકો વિશ્વાસ હોય એને જ છે ને ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે અને એનું જ કલ્યાણ થાય છે અને એ કોઈ દિવસ ધર્મમાંથી બહાર જતો નથી માટે કહેવાનો તાત્પર્ય કે શાસ્ત્રમાં વચન શાસ્ત્રના વચનનો વિશ્વાસ હંમેશા આપણે રાખવો જોઈએ અહીંયા સજે સજે આજે જ્યારે કથાનું આયોજન થયું છે હનુમાન ચાલીસાની કથા હોય કે પછી સાળંગપુરમાં શ્રીજી મહાજ વધાર્યા એ મહિમાની કથા હોય એ આપણે અવશ્યપણે સાંભળવી જોઈએ આપણે સંતો અહીંયા કથા કરે છે એકદમ શ્રદ્ધાથી આ કથાનું શ્રવણ આપણે કરવું જોઈએ અને જે જે આપણને સૂચન કરે આપણે જીવનમાં એ પ્રમાણે વર્તવું જોઈએ એ જ મારી યાદના દિવસે આપ સર્વે ભક્તોને ભલામણ છે બીજું અહીંયા જે સંતો સેવા આપી રહ્યા છે ખાસ કરીને અથાણાવાડા સ્વામીના સંત મંડળના વિષ્ણુ પ્રકાશ સ્વામીના શિષ્યો ખાસ કરીને શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી હોય નવયુવાન વિવેક સ્વામી હોય ડી કે સ્વામી હોય નીલકંઠ ભગત હોય આદિક આ જે આખું સંત મંડળ છે એ ખૂબ જ નિર્માણી સંત મંડળ છે એ દાદાની શ્રદ્ધાથી સેવા કરે છે આપણે બધાએ મોટાભાગે શબ્દ વાપરતા હોઈએ અકલ્પનીય પણ એ અકલ્પનીય શબ્દનો સાચો અર્થ આ સંત મંડળ પૂરો કર્યો છે આઠ વર્ષ પહેલાં આપણે વિચારીએ આઠ વર્ષ પૂર્વે જો આપણે વિચારીએ કે સાળંગપુર આઠ વર્ષ પછી આવું દેખાતું હશે તો આપણા આપણા મોઢેથી ખાલી એક જ શબ્દ નીકળે કે આ અકલ્પનીય વસ્તુ છે પણ આજે એ અકલ્પનીય વસ્તુ છે ને સાર્થક થઈ છે કારણ કે આવા સંતો અહીંયા સેવા આપી રહ્યા છે માટે આખા એ સંત મંડળને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને આ ઉત્સવમાં ઘણા બધા હરિભક્તોએ સેવા આપી છે હમણાં જ શ્રી કચ્છભંજનદે દાદાને સુવર્ણ હીરા જડિત જડીત અર્પણ વિધિ થવાની છે આ તમામે તમામ હરિભક્તો જેમને નાનામ નાની સેવા કરી હોય મુખ્ય યજમાન હોય કે જે કાંઈ પણ સેવા કરી હોય તમામની ઉપર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની વિશેષ કૃપા વળશે અને શ્રી કષ્ટ મંદિર દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સંપ્રદાયની ઉપર કાયમ આપની કૃપા દૃષ્ટિ વરસાવતા રહેજો આપણા અંદર કોઈ દિવસ જીવનમાં કોઈપણ પ્રકારના કષ્ટ ન આવે એવી આદરા દિવસે ભગવાન ચરણો પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ